ગુજરાત નું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે. ગુજરાત નું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે. ગુજરાત નું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે. હમણાં ગઈકાલના એક સમાચાર તમે કદાચ જોયા હશે, મીડિયાના મિત્રોને ખબર હશે કે આઈએસ આઈપીએસ જીપીએસસી કક્ષાની જે પરીક્ષા લેવાય આઈપીએસ, એમાં આપણા ગુજરાતમાં ઘણે ગાંઠે લોકો પાસ થયા છે. બધા ઉત્તર ગુજરાત ને બિહારના લોકો પાસ થયા છે. એટલી વાત તો સીધી વાત છે, સીધી વાત છે. હું ઘણા વખત આ મીડિયાના મિત્રોને ખબર છે કે આપણું ગુજરાતનું શિક્ષણ અહીંનું એટલું નહીં, ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે. કદાચ મારી વાતને ઘણા લોકો ટીકા ટિપ્પણી કરે કે મનસુખભાઈ સરકારની ટીકા ટિપ્પણી કરીએ. ભાઈ, સરકારની ટીકા ટિપ્પણી નથી કરતો, હું પણ સરકારનો એક પાર્ટ છું. પણ જે હકીકત છે તે કેવું પડે, આ રિઝલ્ટ બતાવે છે. આવી જે પરીક્ષા લેવા સેન્ટ્રલ લેવલની આપણું ગુજરાતને, આપણે તેમાં આપણો વિસ્તાર ક્યાં? આપણો ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો.